नमस्कार मित्रों, स्वागत है फरी एक नवा विडियो पर अपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, गई काले आपणे मफत छत्री योजना विषय की माहिती मेळवी गया, तो तेमां घणा बधा मित्रों की कमेंट आवेली हती के सर आ मफत छत्री योजना अन्वये ऑनलाइन फॉर्म केवी रीते भरवु तेना विषेनो विडियो बनावो। तो आजना आ विडियो में मित्रों आपणे मफत छत्री योजना लाभ लेवा माटे आई खेडूत पोर्टल पर ऑनलाइन अरजी कई रीते करी शकाय तेना विषे माहिती मेळवीशुं। तो मित्रों, विडियो ने शुरू करिए ते पहला जो अपनी आ यूट्यूब चैनल पर नवा आवेला होय अने चैनल ने हजी सुधी सब्सक्राइब न करी हो तो चैनल ने सब्सक्राइब कर बाजू में रहेल बेल आइकन प्रेस कर ऑल नोटिफिकेशन चालू कर लेवा विनंती, जेथी करी अपनी चैनल पर ज्यारे पण नवी माहिती मूकवामां आवे त्यारे ते माहितीना विडियो नुं नोटिफिकेशन तमारा मोबाइल पर मळी जाय। तो चालो शुरू करिए आजनो आपणो आ टॉपिक। तो मित्रों, आई खेडूत पोर्टल पर मफत छत्री योजना 2022-23 अन्वये ऑनलाइन फॉर्म भरवानुं शुरू छे। तो आ योजना अंतर्गत फळ अने शाकभाजीनो बगाड अटकाववा जे नाना वेचાણકારો છે તેઓને વિનામૂલ્ય છત્રી આપવામાં આવી રહી છે। તો આ યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને જો તમે પણ ઓનલાઈન અરજી કરવા માંગતા હોય તો તેના વિશેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય। તો ચાલો હવે હું તમને બ્રાઉઝર પર લઈ જઉં અને ત્યાં આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જોતા જઈશું। तो मित्रों, आपणे अहींया ब्राउजर खोली लीधुं छे अने ब्राउजर में एड्रेस बार में आपणे iKhedut.gujarat.gov.in लखी अने ओके आपी देशुं, जे ओके आपतानी साथे आ प्रमाणे आई खेडूतनी वेबसाइट खुली जशे जेमां आपणने प्रथम एक मेसेज जोवा मळशे। तो आ मेसेज ने आपणे क्लोज करी लईशुं अने त्यार पछी तमे अहींया जोई शको छो के आई खेडूतनी जे ऑफिशियली वेबसाइट छे ते आपणी सामे खुली गई छे। तो અહીંયા આપણને ઉપરની સાઈડમાં અલગ અલગ મેનુઓ જોવા મળી રહે છે, જેમાં અહીંયા એક યોજનાઓનો મેનુ તમને જોવા મળી જશે। તો આ યોજનાઓના મેનુ ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે। તો ચાલો હું અહીંયા યોજનાઓ ઉપર ક્લિક કરી દઉં છું, જે ક્લિક કરતાની સાથે નવા વિન્ડોમાં આપણી સામે આ પ્રમાણેની સ્ક્રીન ખુલી જશે। તો આ સ્ક્રીનમાં આપણને વિભાગવાઇઝ અલગ અલગ યોજનાઓ જોવા મળી જશે। તમે અહીંયા જોઈ શકો છો કે વિભાગવાઇઝ જે કઈ યોજનાઓના ઘટકો ઉપલબ્ધ છે તેની વિગત આપણને જોવા મળી રહી છે, જેમાં ક્રમ નંબર 3 ઉપર છે બાગાયતી યોજનાઓ અને તેના કુલ ઘટકો 124 છે, જે પૈકી હાલમાં એક ઘટક માટે આ એક ઘટક માટે ઓનલાઈન અરજીઓ થઈ રહી છે। તો તેની વિગત માટે આપણે અહીંયા વિગતો માટે અહીં ક્લિક કરો તેના ઉપર ક્લિક કરી દઈશું। તો ચાલો હું અહીંયા વિગતો માટે અહીં ક્લિક કરો તેના ઉપર ક્લિક કરી દઉં છું, જે ક્લિક કરતાં પેજ લોડ થઈ અને નીચે આપણને તે યોજનાની વિગત જોવા મળી જશે। તો અહીંયા તમે જોઈ શકો છો બાગાયતી યોજનાઓ અને અહીંયા નીચે નોંધ છે કે જે ઘટકોમાં અરજી લેવાનું ચાલુ હશે તેમાં અરજી કરો બટન આપોઆપ આવી જશે। તો અહીંયા તમે ક્રમ નંબર 1 ઉપર જોઈ શકો છો ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી શેડ કવર પૂરા પાડવા બાબતની સહાય યોજના, અને આ યોજનાની વિગત માટે આપણે અહીંયા ક્લિક કરશું તો તેની વિગતો આપણને જોવા મળી જશે। તો આ વિગતો આપણે ગઈકાલના વિડીયોમાં જોઈ ગયા, જો તમે જોવા માંગતા હોય તો ઉપર આઈ બટન ઉપર લિંક આપેલી છે ત્યાંથી તમે તેની માહિતી મેળવી શકો છો। તો હવે આપણે બતાવીએ કે અહીંયા જે રાજ્યનો વર્ષ 2022-23નો લક્ષ્યાંક છે તે આપણને જોવા મળી રહ્યો છે અને તે સંભવિત લક્ષ્યાંક 6600નો છે, અને ત્યાર પછી અહીંયા તમે અરજી કરવાનું બટન જોઈ શકો છો। તો ચાલો હું અહીંયા અરજી કરોના બટન ઉપર ક્લિક કરી દઉં છું, જે ક્લિક કરતાં પેજ લોડ થઈ અને ફરીથી એક નવા વિન્ડોમાં આપણી સામે આ પ્રમાણેની સ્ક્રીન ખુલી જશે। તો અહીંયા આપણને જે નોંધણી કરવા માટેની સૂચનાઓ જોવા મળી જશે અને ત્યાર પછી અહીંયા બાજુમાં આપણને જે અરજી કરવા માટેના જે સ્ટેપ છે તે સ્ટેપ પણ જોવા મળી જશે। ત્યાર પછી અહીંયા નીચે આપણે જે પસંદ કરેલી યોજના હોય તેની વિગત જોવા મળી જશે, જેમાં પસંદ કરેલું જૂથ ઘટક અને જે આઈ ખેડૂત સર્વર પરની તારીખ તમને જોવા મળી જશે। તેના નીચે અહીંયા એક પ્રશ્ન છે કે તમે વ્યક્તિગત લાભાર્થી કે સંસ્થાગત લાભાર્થી છો, તો અહીંયાથી આપણે વ્યક્તિગત લાભાર્થી સિલેક્ટ કરી લેવાનું રહેશે। તો ચાલો હું અહીંયા ડ્રોપડાઉનમાંથી વ્યક્તિગત લાભાર્થી સિલેક્ટ કરી અને બાજુમાં આગળ વધવા ક્લિક કરોના બટન ઉપર ક્લિક કરી દઉં છું, જે ક્લિક કરતાં પેજ લોડ થઈ અને ફરીથી એક નવો પ્રશ્ન આવી જાય છે કે તમે રજિસ્ટર્ડ અરજદાર છો, તો અહીંયા જો રજિસ્ટર્ડ અરજદાર હોય તો હા સિલેક્ટ કરવાનું છે, નહીતર ના સિલેક્ટ કરી લેવાનું છે।
અને ત્યાર પછી ફરીથી આપણે આગળ વધવા ક્લિક કરો તે બટન ઉપર ક્લિક કરી દઈશું। જે ક્લિક કરતા ફરીથી લોડ થઈ અને આ પ્રમાણે જે અરજી કરવા માટેના અલગ 6 સ્ટેપ છે તે આપણને જોવા મળી જશે। તો નવી અરજી કરવા માટે આપણે અહીંયા નવી અરજી કરવા ક્લિક કરો જે પહેલું ટેબ છે તેના ઉપર ક્લિક કરી દેશું। આપણે જે નવી અરજી કરવા ક્લિક કરો પહેલું ટેબ છે તેના ઉપર ક્લિક કરી દેશું અને તે ક્લિક કરતાની સાથે જ આપણી સામે જે અરજી ફોર્મ છે તે ખુલી જાય છે। તો અહીંયા તમે જોઈ શકો છો અરજી ફોર્મ આપણી સામે ખુલી ગયેલું છે। તો અરજી ફોર્મમાં આપણે સૌ પ્રથમ અરજદારની વિગતો દાખલ કરવાની આવશે। અહીંયા જે અરજદારના વિગતનો સેક્શન છે તો આમાં અરજદારની વિગતો દાખલ કરવાની રહેશે। જેમ કે સૌ પ્રથમ આપણે અહીંયા અરજદારનું નામ લખવાનું રહેશે, ત્યાર પછી અરજદારના પિતા કે પતિનું નામ દાખલ કરવાનું છે, ત્યાર પછી અરજદારની અટક ટાઈપ કરી લેવાની રહેશે અને ત્યાર પછી જિલ્લો, તાલુકો અને ગામ ડ્રોપડાઉન લિસ્ટમાંથી સિલેક્ટ કરવાના રહેશે। જેવો તમે જિલ્લો સિલેક્ટ કરશો એટલે તે જિલ્લા અન્વયના જે કંઈ તાલુકાઓ હશે તે તાલુકા જોવા મળી જશે અને તમે તાલુકો સિલેક્ટ કરશો એટલે તે તાલુકાના જે ગામો હશે તે ગામનું આખું યાદી જોવા મળી જશે। તેમાંથી તમારે ગામનું નામ સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યાર પછી અલગ અલગ ત્રણ બોક્સ છે તો તેમાં તમારે તમારું પૂરેપૂરું સરનામું ટાઈપ કરી લેવાનું રહેશે। તો અહીંયા જોઈ શકો છો અલગ અલગ ત્રણ બોક્સ છે તેમાં આપણે આપણું પૂરેપૂરું સરનામું ટાઈપ કરી લેવાનું છે। ત્યાર પછી નીચે અહીંયા આપણે પિનકોડ નંબર ટાઈપ કરી લેવાનો રહેશે। ત્યાર પછી ઓપ્શન છે લિંક, તો અહીંયાથી સ્ત્રી કે પુરુષ સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યાર પછીનો ઓપ્શન છે જાતિ, તો અહીંયાથી જાતિમાં આપણે આર્થિક રીતે નબળા, એસટી, એસસી, ઓબીસી અને જનરલ જે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યાર પછીનો ઓપ્શન છે ઈમેલ એડ્રેસ, તો અહીંયા તમે જો ઈમેલ એડ્રેસ ધરાવતા હોય અને નાખવા માંગતા હોય તો અહીંયા ટાઈપ કરી લેવાનું રહેશે અને ત્યાર પછી નીચે આધાર કાર્ડ નંબર ટાઈપ કરી લેવાનો છે। તો આ બોક્સમાં આપણે આધાર કાર્ડ નંબર ટાઈપ કરી અને નીચેના બોક્સમાં આપણે ચેકમાર્ક કરવાનું રહેશે અને સંમતિ આપવાની રહેશે। તો અહીંયા તમે સંમતિ જોઈ શકો છો કે હું મારો આધાર નંબર આપના ખાતાની યોજના અંતર્ગત મળવાપત્ર યોજનાકીય લાભો મેળવવાના તથા રજીસ્ટ્રેશન કરાવવાના હેતુસર આપના ખાતા દ્વારા ઉપયોગમાં લેવા અંગે સંમતિ આપું છું। તો આ પ્રમાણે સંમતિ આપવા માટે અહીંયા ચેકમાર્ક કરી લેવાનું છે। ત્યાર પછી અહીંયા આપણે ડ્રોપડાઉનમાંથી ફેરીનો પ્રકાર સિલેક્ટ કરી લેવાનો છે। તો ડ્રોપડાઉનમાં તમને બતાવું તો ફળ, શાકભાજી, ફૂલ પાક અને નાશવંત કૃષિ પેદાશો એવા અલગ અલગ ચાર ઓપ્શન જોવા મળશે જેમાંથી તમે જે પ્રકારની ફેરી કરતા હોય તે સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યાર પછીનું ઓપ્શન છે કે પેદાશોનું વેચાણ કરે છે તે જિલ્લો, તમે કઈ જગ્યાએ વેચાણ કરો છો તે જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે। બાજુમાં આપણે તેના માટેનો તાલુકો સિલેક્ટ કરવાનો છે અને ત્યાર પછી ગામનું નામ સિલેક્ટ કરી લેવાનું છે અને ત્યાર પછી ઓપ્શન છે કે ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન દ્વારા ઇસ્યુ કરેલ ઓળખ કાર્ડ ધરાવો છો। તો આ પ્રમાણે જો તમે ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન દ્વારા ઇસ્યુ કરેલું ઓળખ કાર્ડ ધરાવતા હોય તો અહીંયા હા સિલેક્ટ કરવાનું રહેશે, નહીંતર તમારે અહીંયા ના સિલેક્ટ કરી દેવાનું રહેશે। તો આ પ્રમાણે મિત્રો અરજદારની વિગતમાં આટલી વિગતો દાખલ કરવાની રહેશે। ત્યાર પછી નીચે આપણે અહીંયા રેશન કાર્ડ નંબર ટાઈપ કરી દેવાનો છે। તો અહીંયા તમે રેશન કાર્ડ નંબર ટાઈપ કરી અને સર્ચ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારા રેશન કાર્ડમાં જે કંઈ નામો હશે તે નામ આપણને અહીંયા જોવા મળી જશે। તેમાંથી જે નામથી આપણે અરજી કરતા હોઈએ તેની સામેનું જે પસંદ કરોનો એક ઓપ્શન હશે તો તે પસંદ કરોના ઓપ્શનને ક્લિક કરી દેવાનું રહેશે અને ત્યારબાદ અહીંયા જે આપણને કેપ્ચા કોડ જોવા મળી રહ્યો છે આ કેપ્ચા કોડ અહીંયા બાજુના બોક્સમાં ટાઈપ કરી દેવાનો છે અને તે ટાઈપ કરી લીધા પછી આપણે અહીંયા અરજી સેવ કરો બટન ઉપર ક્લિક કરી દઈશું। જેવા આપણે આ બટન ઉપર ક્લિક કરશું એટલે આપણને અહીંયા આપણો અરજી નંબર જોવા મળી જશે। તો આ અરજી નંબરને જે સુરક્ષિત જગ્યાએ નોંધી લેવાનો રહેશે અને અરજી નંબરને નોંધી લીધા પછી જો તેમાં કંઈ ફેરફાર કરવા માંગતા હોય તો અહીંયા અરજી અપડેટ કરવા ક્લિક કરો ટેબ ઉપર આવી અને તમે આ પ્રમાણે તમને જોવા મળશે કે અહીંયા તમારે તમારો અરજી નંબર ત્યાર પછી જમીનનો ખાતા નંબર અથવા રેશન કાર્ડ નંબર, તો આપણે અહીંયા રેશન કાર્ડ નંબર દાખલ કરી અને શોધો તેના ઉપર ક્લિક કરી દઈશું એટલે આપણી અરજીની વિગતો જોવા મળી જશે અને તેમાં તમે અપડેટ કરી શકશો અને જો કોઈ ફેરફાર કરવાનો ન હોય તો અહીંયા અરજી કન્ફર્મ કરવા ક્લિક કરો તે બટન ઉપર આપણે ક્લિક કરી દઈશું। જેવા આપણે તે બટન ઉપર ક્લિક કરશું એટલે આ પ્રમાણે સ્ક્રીન જોવા મળી જશે જેમાં અહીંયા આપણે આપણો અરજી નંબર ટાઈપ કરી દેવાનો છે અને ત્યાર પછી અહીંયા રેશન કાર્ડ નંબર ટાઈપ કરી અને સર્ચ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે અને તેના નીચે આપણને અરજીની વિગતો જોવા મળી જશે અને નીચે કન્ફર્મ કરવાનું બટન હશે,
તો તે બટન ઉપર ક્લિક કરીને આપણે અરજી કન્ફર્મ કરી દેવાની રહેશે। જો તમે અરજીને કન્ફર્મ નહીં કરો તો તમારી અરજી માન્ય ગણાશે નહીં, તેનું ખાસ ધ્યાન રાખવા વિનંતી। અને આ પ્રમાણે અરજીને કન્ફર્મ કરી લીધા પછી અહીંયા અરજી પ્રિન્ટ કરવા ક્લિક કરવાનું જે ટેબ છે ચોથા નંબરનું, તે ટેબમાં આવી અને આપણો અરજી નંબર ફરીથી ટાઈપ કરી અને તે અરજીની પ્રિન્ટઆઉટ આપણે લઈ લેવાની છે। અને તે પ્રિન્ટઆઉટમાં સહી કરી અને સ્કેન કરી આ જે પાંચમા નંબરનો ટેબ છે કે અરજી પ્રિન્ટની સહી કરેલ નકલ અપલોડ કરવા ક્લિક કરો, તે બટન ઉપર ક્લિક કરી ફરીથી આ જ પ્રમાણે આપણી અરજીની વિગતો દાખલ કરી અને જે અરજી આપણે સ્કેન કરેલી છે તેને અપલોડ કરવાની રહેશે। અને છેલ્લો ટેબ છે કે અન્ય ડોક્યુમેન્ટ અપલોડ કરવા ક્લિક કરો, તો અરજીમાં અન્ય બીજા જે કંઈ ડોક્યુમેન્ટનું લિસ્ટ લખેલું હોય તે ડોક્યુમેન્ટને સ્કેન કરી અને આ ટેબમાં આવી આપણે અપલોડ કરવાના રહેશે। તો મિત્રો, આ પ્રમાણે જે ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને જે વિનામૂલ્યે છત્રી મળવાપાત્ર છે તેના માટે એપ્લાય કરી શકીએ છીએ। તો મિત્રો, આશા રાખું કે તમને જે મફત છત્રી યોજના અન્વયે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેના વિશેનો જે સ્ટેપ બાય સ્ટેપ માહિતી છે તે ખ્યાલ આવી ગયો હશે। આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો। સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો, અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે। તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો અને જોઈન થવું એકદમ ફ્રી છે। તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।